જી જી વિપસ્યનાની અંદર વિપસ્યનાની સાધના કરીને અમે ત્યારે અમને અમારા બે માણસને એવો ચાન્સ અમને મળ્યો કે સ્વામિનારાયણના સાધુ 25-30 સાધુ હતા અને બાકી જૈનનો આચાર્ય હતા મહાસતીજી. ખાલી એટલા પૂરતી સ્પેશિયલ સિડી હતી, રિટ્રીટ હતી અહીંયા ધમકોટ જી, અને એમાં અમને બે ને જ ચાન્સ મળ્યો. પારિવારિક રીતે એ તો બધા સંતો હતા બરાબર, અને અમે બે જ વ્યક્તિ કે હું અને અમારા મામા અને બધા એમાં સેવા આપતા ઘણો ગમે બાપુજી ને બધા વિપસ્યના. બરાબર, એટલે કે આ સ્પેશિયલ સિડી થાય છે અને તમારે બેસવું હોય તો બેસી જ જાઓ એમાં. તો કીધું હાલો ને આ સંતો આરે આવો લાભ ક્યારે મળે. 11 દિવસ સુધી અમે ધ્યાનમાં મૌનમાં બધું કર્યું અને ટ્રેન થયા. બસ એ ટ્રેન થયા પછી મને એક પુસ્તક મળ્યું, ચિત્ત શક્તિ વિલાસ. જી જી, એ ચિત્ત શક્તિ વિલાસ પુસ્તક મને ગુજરી બજારમાંથી મળ્યું, દુકાનમાંથી જી, અને ત્યાંથી એમાં આજે હું કાંઈ એના વિશે કોઈ પરિચિત નહોતો કોઈ વિશે, પણ એ બાપા જે હતા ને વેચવાવાળા એને મને ફોટો દેખાડીને કીધું કે આ અવધૂત ભગવાન નિત્યાનંદ છે જી, આ સ્વામી મુક્તાનંદ છે અને એને આ પુસ્તક લખેલું છે. વાહ વાહ. અને એ બાપાની ઉંમર લગભગ 85 વર્ષની આસપાસ. ઓહો, એ બાપાની. પછી એને મને કહે કે આટલા બધા આખા રૂમ ભર્યો છે પુસ્તકનો, અમારો ધંધો છે આ જૂનો ગુજરી બજારનો પુસ્તક લેવા વેચવા, તો તમે આ કેમ પાસ કર્યું જી? એટલે મેં એવું વિચાર્યું કે આમાં ચિત્ત શક્તિ વિલાસ લખ્યું છે એટલે ચિત્તને લગતું કાંઈક શીખવા મળશે, આમાં જાણવા મળશે. અને એ જ સમયમાં તો મેં શિબિર કરેલી, શિબિર કરીને બીજે ત્રીજે દિવસે જ મને મળી ગયું. બરાબર. પછી તરત જ મારો શોખ બહુ વાંચનનો એટલે હું તરત જ એક એક દિવસમાં પુસ્તક પૂરા કરી નાખ્યું, યાદ હોય એટલું રહીએ. એટલે એ વાંચવાનું ચાલુ કર્યું અને એવી રીતે એમાં જે લખ્યું હોય ને એવા જ લેખ ગુજરાત સમાચારમાં આવવાના ચાલુ થયા. ગુજરાત સમાચારની અંદર એના જ આર્ટિકલ આવવા માંડ્યા. એટલે મેં કીધું આ ભાઈ કોઈ આ વિશે જાણે છે અથવા એને આ વાંચેલું હોવું જોઈએ એટલે એ આવું લખે છે, આ આર્ટિકલ બે મેચ થાય છે જી. એટલે મેં અત્યારે ગુજરાત સમાચારને પૂછ્યું કે ભાઈ આ લેખ કેને આવે છે, મારે વ્યક્તિને મળવું છે જી એમ. એટલે એને મને કીધું કે માણસા છે ને ત્યાં તેજસભાઈ દવે કરીને એક ભાઈ છે, એ આ મોકલે છે આર્ટિકલને, અમે છાપી છીએ. નથી તો તેજસભાઈને એકવાર મળી જોઈએ આપણે. એટલે તેજસભાઈને મેં ત્યારે ટપાલનો યુગ હતો જી જી, એટલે મેં પોસ્ટ કાર્ડ લખ્યો કે સરનામું પાકું નહોતો, ખાલી તેજસભાઈ દવે માણસા એટલું જ, બીજું કાંઈ. બરાબર. એરિયો કયો, શેરી નંબર ક્યાં, ફોન નંબર કોઈ વસ્તુ હતી નહીં. છતાંય મેં કીધું આપણે 15 પૈસાનું કાર્ડ લખવામાં હું વાંધો, મળે તો ભલે ને તો ફેર. તો કુદરતી કાર્ડ એને મળી તેજસભાઈ. વાહ. એટલે તેજસભાઈએ વાંચ્યું કે ભાઈ રાજકોટથી કોઈ જિજ્ઞાસુ છે એને આ ધ્યાન સોપાન ને એવા પુસ્તકોનો વાંચન કરવું છે ને એને ક્યાંય મળતા નથી, એને કંઈક આઈડિયા નથી એના વિશે. એટલે ત્યાં અહીંયા સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નીતિનભાઈ શાહ કરીને રાજકોટ જોબ કરતા હતા, અહીંયા રાજકોટમાં હતા, મેનેજર હતા. એ પહેલાં મેં માણસા હતા અને એ કુદરતી તેથી અહીંયા દર્શન કરવા ગયા અને આ ટપાલ મળી. એટલે મારા માટે એ લોકો પુસ્તક લઈ ગયા ધ્યાન સોપાન. પછી મેં રોજે રોજ વાંચન ચાલુ કર્યું, એના પુસ્તક મને એક દી અને એક લઈ લ્યો, અદલા બદલી કરી. મેં કીધું સાહેબ હવે આ પુસ્તક તમે મને 6-7 દીધા, પણ સાચી વાત એ છે કે મને પાછા દેતા જીવ નથી આવતો. તમને એનો કોઈ સોલ્યુશન હોય કે બીજા તમે મગાવીને રાખો કે મારા માટે મગાવી દો, પણ મારો જીવ નથી આવતો, મારે ચોરી લેવા છે જે કરવું હોય તમારે. એટલે મને એને પછી કીધું કે હું તમને મંગાવી દઉં છું, આખો સેટ મંગાવી દઉં છું. અને એવી રીતે પુસ્તકો મેં વાંચ્યા, એક બાજુ મને આનો અનુભવ, એક બાજુ ધ્યાન નું મટીરિયલ બધું મને મળી ગયું, ચિત્ત શક્તિ વિલાસ મળી ગયું, પૂરો થઈ ગયો. એ જ સમય દરમિયાન મારે એક બનેવી છે મેડિકલ સ્ટોર છે, ડૉક્ટર બાંભોલીએ સાહેબની નીચે એનો મેડિકલ સ્ટોર હતો મારે બનેવી. અને એને માનસિક પ્રોબ્લેમ ઊભા થયા કે ડર લાગવા માંડ્યો, જેનું મેડિકલનો પ્રિસ્ક્રિપ્શન જોવે ને અને એને એમ થાય કે આને તકલીફ છે એ મને છે, એવું થાય. એમ કરતાં કરતાં દુકાન જતા બદલી ગયા. અચ્છા. મેડિકલે જતા બંધ થઈ ગયા, એટલા ગભરાય નો, મંદિરે જઈએ કે નો, ઘરમાં રહીએ કે ક્યાંય નહીં, એમાં મારા ઘરે રોકાવાય. મેડિકલ સ્ટોર ચલાવતા પોતે? હા, મેડિકલ સ્ટોર. ઓકે ઓકે. હજી ચલાવે છે જી જી, પણ એ સમયની વાત છે. પછી
એટલે ત્યારે એને મને આ રીતે રોકાવા આવ્યા. એટલે મેં કીધું કોઈ દિવસ રોકાવાનું આવે અને આ રોકાય છે જવાનું નામ નહીં, એટલે કાંઈ જ કારણ છે કે આ બેન ઝઘડો થયો હોય, બેનને બનાવીને અથવા બીજું કંઈક કારણ હોય, કાંઈ કુટુંબમાં કાંઈ થયું હોય, એટલે રોકાવા આવ્યા એમ મને મનમાં ઓલું લાગ્યું. પછી એમાં બેને કીધું કે એને આ તકલીફ છે અને ક્યાંય એટલે ક્યાંય એક સેકન્ડ ગમતું નથી કે હવે જો તમારા ભેગા એક બે દી રીએન કાંઈ સેટ થઈ જાય ને તો. એટલે મને તરત ચક્રાવું ચાલુ થઈ ગયો કે ભાઈ આનો રસ્તો ક્યાં કાઢો. મેં કીધું હાલો તમને બાલાજીએ લઈ જાઓ, સાળંગપુર લઈ જાઓ, અમારા આ મંદિરે લઈ જાઓ. બરાબર, ત્યારે અમે આ માર્ગમાં નહોતા, ઓકે, ત્યારે અમને આના વિશે જાજો ખ્યાલ નહોતો. પછી એના કઈ ધ્યાન સોપાનના બધા પુસ્તકો વાંચ્યા, શક્તિવિલાસ વાંચ્યું અને આ સાહેબનો અમને પરિચય થયો. જી, એટલે મને પાછો ઝબકારો થયો. જી, મેં કીધું આ મનસુખ પટેલ મારે બનાવી છે અને અહીંયા લઈ જાઓ ને તો એ કાંઈક માર્ગદર્શન આપે, એનો રસ્તો આપે. એટલે એને વાત કરી, કીધું આમ પ્રોબ્લેમ થયો છે તો સાહેબ આવું તમારે અહીંયા કે શું કરવું, તો કે ઘરે આવો કે હું હજી દીવા કરીને બહાર જ નીકળ્યો છું પણ પાછા આપણે કાંઈક કરશું. અચ્છા, એટલે એની ઘરે હું ગયો, પેલા શાહભાઈ ની ઘરે. હા, શાહભાઈ એમપી શાહ, એમપી શાહ અમદાવાદ છે અત્યારે, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નિવૃત્ત થઈ ગયા, બરાબર, મેનેજર હતા. એની ઘરે ગયા ને એટલે કાંઈ વાંધો નહીં, હાલો પાછા દીવા બધી કરી. નાના કોઠા રૂમ ની અંદર એક મંદિર ને એવું હતું ને, એ વર્ષો ત્યાં જૈન છે પણ આમાં બહુ જૂના હતા, માનતા બહુ આ બધું જાણતા આના વિશે બધું, એટલે દીવા બધી કર્યા ને એવું બધું કર્યું, પ્રાર્થના કરી ભગવાનને તો સારું થઈ ગયું, થોડું થોડું થવા મીધું. એટલે કીધું કાંઈ વાંધો નહીં, એટલે મારે બનાવીને પાછો હું લઈ આવ્યો. બીજેથી એને મને સામેથી કીધું કે કાલે આપણે જ્યાં ગયા હતા ને ત્યાં મજા આવી કે મને તો પાછા જાય, તો તમને સારું થતું હોય તો હાલો પાછા જાય, એમાં મને કાંઈ વાંધો નહીં. એમ કરતાં કરતાં 3 દી 4 દી 5 દી અને ગયા ધીરે ધીરે કરતાં મજા આવવા માંડી, નહીંતર મંદિરનું પગથિયું ન ચડી શકતા, દીવા ડંકો વાગે ને બી લાગે એટલું ગભરાતા હતા. અને ઘરે 8 દી નહોતા ગયા, એના ઘરે નહીં, મેડિકલ નહીં, ક્યાંય નહીં આવું. એટલે એમ કરતાં કરતાં શાહ સાહેબને પછી એમ કીધું કે સાહેબ હવે 4-5 દિવસથી તમારે ઘરે આવી છીએ, અમે તમને ઓળખતા નથી, તમે અમને ઓળખતા નથી, દીકરી વાળું ઘર છે તો અમને થોડુંક ઓલું થાય છે, હવે કા તમે અમારે ઘરે આવો તો વાંધો ન આવે એમ. કે કાંઈ વાંધો નહીં, કે તમારે સારું થતું હોય તો જે કરવું હોય હું છૂટ છું, તમારે ઘરે કહો તો અહીંયા તમારે અહીંયા આવવું હોય તો મને કાંઈ વાંધો નહીં, તમારું સારું થાય મને શું વાંધો. જી જી જી, એટલે કે કાંઈ વાંધો નહીં. એટલે અમે 7-8 વાગે એવી રીતે એના ઘરે દીવા બધી કરવા જાય, પછી આના ઘરે જઈને બેસવા જાય. બેસવા જાય ને એટલે કાંઈક ને કાંઈક પુસ્તક લઈ આવે, ગુરુ ગીતાની બુક લઈ આવે, કેસેટ લઈ આવે સાંભળવાની જોવાની વિડીયો, એમ કરતાં કરતાં અમે જોવાનું ચાલુ કર્યું. 10-15 દિવસ થી આવે હાફ કમ્પ્લીટ હતા એ પણ થઈ ગયા. પછી અમને અમારા કુટુંબને પરિચય ધીરે ધીરે એમાં ઊંડા ઉતરવા માંડ્યા, સમજ્યા. એમ કરતાં કરતાં અમને આ માર્ગ મળી ગયો. અરે, તમારા સાઢુભાઈ હતા ને, મારા પટેલ, મારા બનેવી, તો એ સ્ક્રિઝોફેનિયા થઈ ગયો હતો ને, સ્ક્રિઝોફેનિયા. હા, બરાબર ને, એવું માનસિક રોગ જે થઈ ગયો, માનસિક રોગ, ડર જ લાગે, કોઈ પ્રિસ્ક્રિપ્શન લઈને આવે તો એમ થાય કે આ રોગ મને છે, મને છે, એટલે સાહભાઈ ની પ્રાર્થના થી સારું થઈ ગયું. નિત્યાનંદજી ગુરુદેવ ને પ્રાર્થના કરી, એના ઘરે જ કર્યું. વાહ વાહ, રાજકોટ રહેતા, એ લગભગ